નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હેતલ માહેશ્વરી કુમારી તેજલ દામજી વેલાણી ગર્લ્સ હાઈસ્કૂલ નખત્રાણા મધ્ય કોમર્સ ટીચર તરીકે અભ્યાસ કરાવું છું. આપ સૌ ધોરણ 10 પાસ કરી અને 11માં પ્રવેશ મેળવી ચૂક્યા છો. આપ સૌએ કોમર્સ રાખ્યું તે બદલ હું તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરાવીશ. પ્રથમ પ્રકરણ માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા, જેનો અભ્યાસ આપણે કરીશું. સૌ પ્રથમ તો કોઈ પણ વિષયનું જ્ઞાન મેળવવું હોય તો તેનું બેઝિક જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે. જેમ કે વિજ્ઞાન ભણીએ તો તેના નિયમો અને સિદ્ધાંતો, ગણિત ભણીએ તો તેના સૂત્રો અને ઉપયોગો દાખલાઓમાં કેવી રીતે કરવા, એ જ પ્રકારે આંકડાશાસ્ત્ર ભણીએ છીએ તો સૌથી પહેલાં આપણે તેની બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે આંકડાઓ કેવી રીતે ભેગા થાય છે. કલેક્શન ઓફ ડેટા. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, ઓરિજિન એન્ડ ગ્રોથ ઓફ સ્ટેટિસ્ટિક. આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્યના સમયથી જ મહત્ત્વ રહ્યું તેવી નોંધ મળી છે. મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં પણ જોવા મળે છે. રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ ગોટફ્રીડ એકેનવોલ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. ઈસવીસન 1750 પહેલાં આંકડાશાસ્ત્રમાં મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓનો ઉપયોગ સિવાયના માહિતી પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું. 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થયો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા, જેના બે મહારથીઓ લાપ્લાસ અને ઘોષ હતા. સૌ પ્રથમ રચયિતા આંકડાશાસ્ત્રીય સમિતિ, રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થઈ હતી. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ હતી. ગેલ્ટન અને કાલ્પ્રિયસને ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાલ્પ્રિયસન હતા. તેમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળા તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી હતી. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુ નિર્દેશ માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલ. ફિશરે જેનેસ્ટિક, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે. ઈસવીસન 1930 દરમિયાન ઈ પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો હતો. આ તો થઈ પૂરા વિશ્વની વાત. ભારતમાં પણ આંકડાશાસ્ત્રનો વિકાસ ખૂબ જ સારી રીતે થયો છે. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પી.સી. મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI ની સ્થાપના ઈસવીસન 1931 કોલકાતા ખાતે થયેલ. તેમણે ઈસવીસન 1941 કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. ઈસવીસન 1950 મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિર્દેશ તપાસ નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રિતકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950 શરૂ થયો હતો. અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિષયમાં વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલકોક્સે 1935 એકત્રિત કરી હતી. કોસ્ટક અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે તથા તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન ઓપરેશન રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ભારતમાં 1949 હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953 ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે. આમ હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતા તેનું મહત્ત્વ અવગણી શકાય નહીં. આંકડાકીય અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓ તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યમાં નોંધનીય રીતે વધારો કરેલ છે. તો આ હતી આંકડાશાસ્ત્રની બેઝિક ઇન્ફોર્મેશન, તેનો ઇતિહાસ. બાયોગ્રાફી અબાઉટ PC મહાલનોબિસ. PC મહાલનોબિસ ઇન ફૂલ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ વોઝ એન ઇન્ડિયન સ્ટેટિસ્ટિશિયન. હી ડિવાઇઝ્ડ ધ મહાલનોબિસ ડિસ્ટન્સ, અ મેઝર ઓફ ડિસ્ટન્સ બિટવીન ટુ પોપ્યુલેશન્સ. It is a fundamental concept in multi-variety analysis. He was instrument in formulating Indian strategy for industrialization in the second five-year plan 1956-61. On December 17, 1931, he founded the Indian Statistical Institute in Kolkata. With the objective of providing comprehensive socio-economic statistics, Mahalnobis became the pioneer of the establishment of the National Sample Survey in 1950 and also the Central Statistical Organization to coordinate statistical activities in India. He served as the chairman of the United Nations Sub-Commission on Sampling from 1947 to 1951 and was appointed as the honorary statistical advisor to the Government of India in 1949. For the pioneering work, he was awarded the Padma Vibhushan of the Indian highest honors by the
Indian government in 1968. A postage stamp was issued by Government of India with his picture. આંકડાશાસ્ત્રની ઐતિહાસિક નોંધ. આંકડાશાસ્ત્ર શબ્દ એ લેટિન શબ્દ સ્ટેટિસ્ટિકમ કોલેજિયમ એટલે કે રાજ્યની સભા અને ઇટાલિયન શબ્દ સ્ટેટેટિકા એટલે કે રાજ્યનો માણસ અથવા રાજકારણી ઉપરથી ઉપજાવેલ છે. જ્હોન ક્રાઉન્ટન તથા વિલિયમ પેટી એ મૃત્યુદરના બિલોનું પૃથ્થકરણ કરવા ઈસવીસન 1662માં આંકડાકીય તથા વસ્તી વિષયક પદ્ધતિઓ વિકસાવી હતી. કેટલાક ભારતીય આંકડાશાસ્ત્રીઓ જેમણે ભારતમાં આંકડાશાસ્ત્ર વિષયના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરેલ છે, જેવા કે પ્રોફેસર સી આર રાવ, પ્રોફેસર આર આર બહાદુર, પ્રોફેસર ડી બાસુ, પ્રોફેસર ડી લાહરી, પ્રોફેસર કે આર નાયર, પ્રોફેસર પી સી સુખાત્મે, પ્રોફેસર એસ કે મિત્રા, પ્રોફેસર આર સી બોઝ, પ્રોફેસર એસ એન રોય, પ્રોફેસર એન એમ ભટ્ટ, પ્રોફેસર સી જી ખત્રી વગેરેનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.